मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक, राज्य में सस्ता अनाज की दुकान की हड़ताल संदर्भे थशे चर्चा, वाइब्रंट गुजरात ग्लोबल समिट संदर्भे कैबिनेट में चर्चा। मुख्यमंत्री केजरीवाल ईडी समक्ष हाजर थाय ते पहला ज वधु एक मंत्री घरे ईडी की रेड, राजकुमार आनंद घरे ईडी की रेड। अमदावाद में साबरमती नदी की दुर्दशा, दर वर्षे साबरमती नदी की सफाई में वपराय करोड़ों की ग्रांट। राजकोट में फरी एक बार खाद्य तेल भाव में घटाड़ो, सिंह तेल भाव में वधु रुपया 15 नो घटाड़ो। महाराष्ट्र तमाम पक्षों मराठा आरक्षण की तरफेण में सर्वपक्षीय बैठक बाद सिंधे कहूं कायदाकीय प्रक्रिया माटे समय आपो, आंदोलन खत्म करो। राज्य में हवामान विभाग की आगाही, आगामी 5 दिवस वातावरण सूकू रहेशे, लघुत्तम और महत्तम तापमान यथावत रहेशे। आज विश्वकप में भारत और श्रीलंका वच्चे महामुकाबलो, मुंबई में बपोरे 2 वागे मैच, भारत हाल विश्वकप में बीजा नंबरे। शाहरुख खान 58 जन्मदिवस पर तना निवासस्थान मन्नत की बहार, मोटी संख्या में चाहकों जमावड़ो, शाहरुख की झलक जोवा माटे लोगों में उत्साह। महत्वना समाचार की शुरुआत, तो अमदावाद में भणशे गुजरात तो आगळ वधशे गुजरात ना भणगा वच्चे वरवी वास्तविकता सामे आवी छे। एमसीनी स्कूल पर असामाजिक तत्वों कब्जो जोवा मळ्यो छे। काकरिया स्कूल नंबर 4 में विद्यार्थियों बदले असामाजिक तत्वों कब्जो जोवा मळ्यो छे। गईकाले रात्रे असामाजिक तत्वों स्कूल में आग लगावी दीधी हती। असामाजिक तत्वों थी कंटाळी मुख्य शिक्षके पोलिस में पण फरियाद करी छे। असामाजिक तत्वों लीधे अत्यारे जमीन पर बनेली स्कूल खंडेर बनी गई है। करोड़ों की जमीन पर आ स्कूल बनावामां आवी छे, जे खंडेर हालत में पड़ी है, कारण के असामाजिक तत्वों त्रास दिवसे ने दिवसे वधी रह्यो छे। असामाजिक तत्वों लीधे विद्यार्थियों ना हाथा स्कूल बंद करवानी फरज पड़ी है। एमसी स्कूल बोर्ड ने आ नौबत आवी गई है कि स्कूल बंद करवानो वारो आव्यो छे। विश्व लेवले प्रख्यात छे तेवी वात करे छे, तेनी सामे बीजी तरफ ગુજરાતની અને અમદાવાદની વરવી વાસ્તવિકતા છે આપને બતાવવાની કોશિશ કરીશ। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયાની શાળા નંબર 4 જે છે તે સંપૂર્ણપણે ખંડેર હાલતમાં બની ગઈ છે। ગઈકાલે રાત્રે તો કોઈક અસામાજિક તત્વો દ્વારા સ્કૂલમાં આગ પણ લગાવવામાં આવી હતી। ખંડેર હાલતમાં સ્કૂલ બની ચૂકી છે, કારણ કે અહીંયા અસામાજિક તત્વોનો સતત ત્રાસ રહે છે, ને જેને લઈને કહી શકાય કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી આવતા, વિદ્યાર્થીઓ ના આવવાના લઈને સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે। અત્યારે આપને એ દ્રશ્યો બતાવીશ, કરોડો રૂપિયાની જે જમીન કહી શકાય કાંકરિયામાં તેના ઉપર બનેલી સ્કૂલ અત્યારે ખંડેર હાલતમાં છે। વહેલી સવારે જ્યારે સંદેશની ટીમ અહીંયા પહોંચી તો અહીંયા સ્કૂલની અંદર 4-5 કહી શકાય કે લોકો છે અમને અહીંયા નહાતા જોવા મળ્યા હતા। સ્કૂલની અંદર જ્યાં વિદ્યાર્થીઓનું એજ્યુકેશન થવું જોઈએ ત્યાં આગળ કહી શકાય કે અન્ય વ્યક્તિઓ જોવા મળેલા છે। મહત્વનું છે કે આખી સ્કૂલ છે તે અત્યારે ખંડેર હાલતમાં બની ગઈ છે। ગઈકાલે રાત્રે આપ દ્રશ્ય જોઈ શકો છો કે કોઈકે આગ પણ સ્કૂલમાં લગાવી હતી। કરોડો રૂપિયાની જમીન પર ઊભી થયેલી સ્કૂલમાં મફત સરકારી શિક્ષણના બદલે કહી શકીએ કે આખી સ્કૂલ પડી પડી સડી રહેલી છે। મહત્વનું છે કે આ સ્કૂલની અંદર જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ છે, જેને લઈને મુખ્ય શિક્ષક દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ એક્શન છે તે લેવામાં આવી નથી રહ્યા। અત્યારે પણ આપ જોઈ શકો છો દ્રશ્યમાં અંદર પશુ અને પક્ષીઓનો પણ રખડતા જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે એક તરફ રાજ્ય સરકાર જે છે તે ગુજરાતના શિક્ષણની અને ભણેગા ગુજરાત તો આગળ બઢેગા ગુજરાતની વાતો કરે છે, તેની સામે વરવી વાસ્તવિકતા ત્યાં નજરે પડી રહી છે। એક તરફ અત્યારે ખાનગી શિક્ષણ જે છે તે લાખો રૂપિયા ફીસ લઈ રહ્યું છે, અને ખાનગી શિક્ષણ છે તેની સતત વૃદ્ધિ થઈ રહી છે, તેની સામે જરૂર છે સરકારી શિક્ષણની, પરંતુ સરકારી સ્કૂલોની કથરતી હાલત છે જેને લઈને લોકો મજબૂર થઈને ખાનગીકરણ તરફ જઈ રહ્યા છે, ખાનગી શિક્ષણમાં જઈ રહ્યા છે। આ દ્રશ્ય છે તે ફરીથી અમે એક વખત બતાવવાની કોશિશ કરીશું। અમદાવાદના કાંકરિયાની આ સ્કૂલ છે જ્યાં આગળ બહારના લોકો છે તે કંઈક ને કંઈક કરી રહ્યા છે, કપડાં ધોઈ રહ્યા છે, નાહી રહ્યા છે, અવર જવર કરી રહ્યા છે, અંદર લોકો છે તે પોતાના પશુઓ બાંધી રહ્યા છે। આના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે એમસી સ્કૂલ બોર્ડને પણ પોતાની જે સ્કૂલ છે, પોતાની પ્રોપર્ટી છે, તેમાં કોઈ રસ ના હોય અને અન્ય લોકોને આપી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અગાઉ
मुख्य शिक्षक द्वारा 15 दिवस पहला पुलिस में फरियाद पण करवामां आवी हती, जो कि पुलिसे हजू सुधी कोई पगला नथी लीधा, अने जेने लईने गई काले रात्रे सामाजिक तत्वो द्वारा आग पण आ स्कूल में लगावामां आवी हती। चोक्कसथी कही शकाय के एएमसी स्कूल बोर्ड द्वारा स्कूल पर ध्यान न आपता स्कूल आखरे बंध थई छे। स्कूल में असामाजिक तत्वोनो अत्यारे अड्डो छे ते जोवा मळी रह्यो छे। કેમેરામેન ચેતન સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દિવ્યેશે કોન્ટ્રાક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું। કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ ભેસાણિયાની ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો ભેસાણ વિસ્તારમાં જે અજીત પટેલ નામના જે કોર્પોરેટર, જે ભાજપના કોર્પોરેટર, તેમના પુત્ર છે દિવ્યેશ ભેસાણિયાની ગત રોજ છે તે બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટર સાથે બબાલ થઈ હતી, ત્યારે રોક જવા માટે દિવ્યેશે સૌ પ્રથમ બંદૂક કાઢી હતી, ત્યારબાદ તેને એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું। સમગ્ર ઘટનાને લઈને આસપાસ નાસભાગ મચી ગઈ હતી, ત્યારે જે મજૂરો છે તે એકઠા થઈ ગયા હતા અને પાલ પોલીસ મથકે પહોંચી ગયા હતા, જ્યાં પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પાલ પોલીસે ત્યાં એવિડન્સ બનતા જે કહેવાય કે દિવ્યેશ ભેસાણિયા છે તેમના વિરુદ્ધમાં 360 ગુનો દાખલ કર્યો હતો, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં હતી। મહત્વની વાત છે કે જ્યારે જે અજીત પટેલને પૂછવામાં આવ્યું કે આ બંદૂકમાંથી ફાયરિંગ કેમ કરવામાં આવ્યું, ત્યારે અજીત પટેલે તેમાંથી ફાયરિંગથી જ ફાયર થવાનું રટન નથી। હાલ તો પાલ પોલીસે આ દિવ્યેશ ભેસાણિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કે ખરેખર ત્યારે ફાયરિંગ કરવાનું કારણ શું હતું। આભાર સમગ્ર માહિતી માટે। તો સુરતમાં ઓનલાઈન વેબસાઇટના નામે ઠગાઈ આચરવામાં આવી છે। વેબસાઇટ પર લાઈક કરવાનું કામ આપી ઠગાઈ કરાય છે। મહિલા સાથે ઠગબાજોએ 5,95,000ની ઠગાઈ કરી છે। સુરત સાયબર ક્રાઇમે 2 આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યા। બંને આરોપીના ખાતામાંથી પોલીસે 1,26,000 સીઝ કર્યા છે। તો ઘરે બેઠા બેઠા તેઓ કમાણી કરી શકશે। એક રજિસ્ટ્રેશન પેટે થોડીક નાની એમાઉન્ટ આપવી પડશે, જેના ભાગરૂપે તમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે। ટાસ્ક ક્લિયર કરવાથી તેઓને પ્રોફિટ થશે તેવી લાલચ આપીને શરૂઆતમાં ફરિયાદીને વિશ્વાસ કેળવવા માટે 1,039 રૂપિયા કમિશન પેટે પરત પણ આપવામાં આવેલા હતા, જેથી ફરિયાદીને આ પ્રકારના ટાસ્કમાં વિશ્વાસ આવતા અલગ અલગ ટુકડામાં સુરતના ફરિયાદીએ કુલ 5,95,976 રૂપિયા એમાં અલગ અલગ ખાતામાં નાખેલા, જેમાં ત્યારબાદ તેઓને પરત ન મળતા તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા। સમાચારમાં આગળ વાત કરીએ તો 17,000 રેશનિંગ દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે। હડતાલ હજુ પણ યથાવત છે। દિવાળી નજીક છતાં સરકારે માંગ ન સ્વીકારી, જેના કારણે 2 દિવસથી હડતાલ પર છે। ગઈકાલે પણ હડતાલ હતી, આજે પણ આ હડતાલ યથાવત છે। સસ્તા અનાજ દુકાન ધારક એસોસિએશન અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે। બુધવારે એક પણ પરમિટ દુકાનદારો દ્વારા ઇસ્યુ ન કરવામાં આવી તો કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈને હડતાલ ચલાવાઈ રહી છે। તો બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા હડતાલ યથાવત છે। 17,000 પૈકી 9,000 દુકાનદારોને 20,000 કરતાં ઓછું કમિશન આપવામાં આવે છે। સપ્ટેમ્બર માસમાં માત્ર 2,800 દુકાનદારોને જ કમિશન મળ્યું હતું। તો સરકાર અને દુકાનદારોની લડાઈ વચ્ચે જનતા પીસાઈ રહી છે। દિવાળી ટાણે જ અનાજ ન મળતા પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે।